જો તમે પણ તમારા સ્પેશિયલ ઓકેઝનમાં મોન્જેનીસની કેકને મિસ કરી રહ્યા હોય તો આ છે એનું બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન. આ કેકને સ્પેશિયલી ઓલ્ડ એજ લોકો અને ઘરમાં નાના બાળકો હોય તો એ લોકોને ધ્યાનમાં રાખીને જ બનાવેલી છે, જેમાં આપણે મેંદાનો અને બિસ્કિટનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાના, કારણ કે અત્યારની દરેકે દરેક કેક લોકો બિસ્કિટથી જ બનાવી રહ્યા છે, જે હેલ્ધી નથી અને સાથે સાથે મેંદો હોવાથી ઓવરકુક થવાથી પેટને વધારે નુકસાન કરે છે. તો ચલો આ બંને જે લિમિટેશન્સ છે એને દૂર કરી અને આજે આપણે એક ત્રીજી વસ્તુ યુઝ કરી અને એ બંનેથી પણ સરસ કેક બનાવીશું. અને આ કેકનું ડેકોરેશન એટલું યમી થશે કે બનતાની સાથે જ બધાને ખાવાનું મન થઈ જાય. તો ચલો આપણે બે અલગ અલગ કેક બનાવીએ. આ કેકનું પરફેક્ટ માપ જો તમે પણ ફોલો કરશો તો સેમ મેં બતાવી છે એવી જ કેક ઘરે બનશે. આ કેક આપણે સ્પેશિયલી રવામાંથી બનાવીશું. તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને રિલેટિવ્સ જોડે જરૂરથી શેર કરજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો. તો ચલો યમી ડિલિશિયસ રવાની કેક બનાવવાની શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં મિક્સરના ડ્રાય જારમાં મેં 1.25 કપ જેટલો રવો લીધેલો. આ રવો ઓલરેડી ઝીણો જ છે, છતાંય આપણે એકવાર તેને ક્રશ કરી લઈશું. હવે અહીંયા 150 ગ્રામનું માપ હતું એટલે મેં 50 ગ્રામ થોડુંક વધારે લીધેલું. એકવાર સરસ રીતના ક્રશ થઈ જાય એટલે આ હું 25% તેમાં ચોકલેટ પાવડર એડ કરું છું. કોકો પાવડર અથવા તો રેગ્યુલર ચોકલેટ પાવડર આવે એ તમે લઈ શકો, એટલે કે 1 કપ હોય ત્યારે 25% જેટલું કોકો પાવડર લેવાનો. હવે સાથે હું અહીંયા 1/4 કપ જેટલી શુગર એટલે કે ખાંડ લઉં છું. આમાં હું દરેકનું માપ હારે હારે લખીને પણ બતાવું છું જેથી કરીને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. તમારે અહીંયા 1 મેઝરિંગ કપ રાખી મૂકવાનું જેથી કરીને તમે પણ કન્ફ્યુઝ ન થાઓ કે કેના માટે કયો કપ અને કેટલું માપ રાખવાનું. હવે હું અહીંયા 1/2 કપથી થોડુંક ઓછું ઓઇલ લઉં છું અને 1/2 દૂધ લઉં છું. આ દૂધ રૂમ ટેમ્પરેચર પર એકદમ સિમ્પલ છે મોરું. હવે સાથે સાથે અહીંયા 1/2 કપથી થોડું વધારે એટલે કે કપના 25%થી થોડું વધારે એવું દહીં એડ કરીશું, જે એકદમ મોરું છે. આ બધી વસ્તુ એકદમ આમાં બતાવેલા માપ પ્રમાણે તમે ઉમેરીશો તો કેકમાં ચેક કરવાની કે ટેસ્ટ કરવાની પણ બિલકુલ જરૂર નહીં રહે. એક સજેશન છે, જો તમને કેકમાં તેલનો ટેસ્ટ ન પસંદ હોય તો તમે તેમાં બટર અથવા તો ઘી પણ એડ કરી શકો છો. બટ જો અમૂલનું બટર ઘરે ના હોય તો ઘી પણ એડ કરી શકાય. હવે આપણું કેકનું બેટર હું તમને અહીંયા હલાવીને બતાવું છું. એકદમ સરસ સોફ્ટ એવું બની ગયું છે અને આ બેટર જેટલું સોફ્ટ હશે એટલી તમારી કેક ખૂબ જ સરસ સ્પોન્જી બનશે. આ બધી વસ્તુ તમે એડ કરો એટલે ઘણાને ડાઉટ થશે કે કેટલી વાર સુધી મિક્સર ચર્ન કરવું. તો ફક્ત ને ફક્ત 30-40 સેકન્ડ, વધારે વાર આને ક્રશ કરવાની બિલકુલ જરૂર નથી. અને આ બેટર અત્યારે જે તમે મેંદાનું અથવા તો કેકને ક્રશ કરીને જે બનાવતા હોય એવું જ બની જાય છે. તો આ એનું એક હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે. હવે આપણે બંને કુકરને પ્રીહીટ થવા મૂકી દઈએ. આમાંથી હું જનરલી નાની નાની બે કેક બનાવીશ. હવે કુકરમાં આવી રીતના મેં સોલ્ટ અલગ રાખેલું કે જેમાં આપણે શીંગ બનાવતા હોઈએ, બેકિંગની વસ્તુઓ બનાવતા હોઈએ, એને આવી રીતના સ્પ્રેડ કરી અને અંદર નાનો એવો કાંઠો મૂકી અને કુકરને ઢાંકણાથી સીટી અલગ કરી અને 10-15 મિનિટ પ્રીહીટ થવા મૂકી દીધેલું, કે જે ઓલરેડી હવે પ્રીહીટ થઈ ગયું છે. હવે આપણે સૂજી એડ કરેલી છે એટલે કે રવો એડ કરેલો છે, તો તમે જુઓ છો એમ રવો બધું મોઇશ્ચર છે એનામાં એબ્ઝોર્બ કરી લીધું છે. ખૂબ સરસ રીતના આપણું બેટર પણ અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે જેમાં કેક મૂકવાની હોય તેને ડસ્ટ કરી લઈએ. ડસ્ટિંગનો મતલબ અહીંયા બંને તપેલીઓ જે ફ્લેટ હોય, અહીંયા તમારે એલ્યુમિનિયમનો મોલ્ડ ન હોય તો પણ કેક ખૂબ સરસથી અને આરામથી બહાર નીકળી જશે. ઘણા લોકો કેકને અનમોલ્ડ કરવા માટે બહુ ઉતાવળ રાખતા હોય છે, પણ ખૂબ સરસ રીતના ઠરી જશે કેક, એટલે ઓલમોસ્ટ જ તે સરફેસથી દૂર થઈ જશે. એટલે કે તમે પ્લેટમાં ઊંધી વાળશો કે તરત જ કેક છે એ ડિમોલ્ડ થઈ જશે. હવે ઘી ચોપડીને આવી રીતના મેંદો છાંટી અને હાથ વડે ખૂબ સરસ એને ફરતી બાજુ ફેલાવી અને વધારાનો મેંદો આપણે ઊંધો વાળી દેશું, એટલે કે બધો મેંદો સરસ રીતના નીચે સ્પ્રેડ થઈ જશે અને વધારાનો નીકળી જશે. આવી રીતના હું બંને તપેલીને સેટ કરી લઉં છું. જનરલી જો તમારે 2 ટાયર કેક બનાવવી હોય 2 લેયરની, તો આવી રીતના આરામથી બની જશે. અને ફક્ત ને ફક્ત 1 કપ રવાની કેક ઓલમોસ્ટ અહીંયા 1/2 કિલો જે તમે બહારથી કેક લાવો એટલી જ બનશે. તો તમારે આ એનું પરફેક્ટ માપ છે.
હવે આપણે બંને તપેલીને સરસ રીતના ગ્રીસ કરી લીધી છે, તો કન્સિસ્ટન્સી કેટલી રાખવી અને શેમાં કેટલું ભરવું એ બતાવી દઉં છું. હવે સાથે સાથે આપણે અહીંયા સરસ રીતના આથો આવે એટલે કે ફૂલી જાય, જારીદાર કેક બને એના માટે એક ચમચી જેટલું આપણે બેકિંગ પાવડર ઉમેર, આ બેકિંગ પાવડર બને ત્યાં સુધી પડતર બિલકુલ ન હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો એકદમ નાની ચમચી હતી એટલે મેં 1.5 જેટલી ઉમેરેલી, તમારે રેગ્યુલર ચમચી હોય તો 1.25 જેટલી આરામથી જોશે. તો તમે જોઈ શકો છો આવી રીતના હું બંને વસ્તુ ઉમેરીશ અને તમે જે લાસ્ટમાં જોયું એ થોડો એવો ઈનો છે જેનાથી કેક એકદમ સ્પોન્જી અને જારીદાર બનશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તમે કાંઈ પણ બનાવશો, રવાની બનાવશો, બિસ્કિટની બનાવશો અથવા તો મેંદાથી બનાવશો, તો પણ તમારે જારીદાર બનાવવા માટે આ વસ્તુનો ઉપયોગ તો કરવાનો જ રહેશે. તો ચલો એકદમ સરસ એવું બેટર તૈયાર છે, તો આપણે બંનેમાં સરસ રીતના એડ કરી દઈએ. આ કેક પણ મેંદાની અને બિસ્કિટની કેકની જેમ એકદમ સરસ રીતના ફૂલે છે. તો બને ત્યાં સુધી આપણે કેકમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 3/4 ભરવાનું. યસ, તમારી કેકનું બેટર ફૂલ હોય ત્યારે તમે 1/4થી થોડુંક ઓછું ભરશો તો આરામથી તમારી કેક ફૂલશે પણ ખરી અને જે તે તમારી ગ્રીસ કરેલું છે પ્લેટ હશે, એલ્યુમિનિયમ હશે અથવા તો કોઈ પણ હશે વાસણ, એનાથી બહાર પણ નહીં આવે. તમે જોઈ શકો છો મેં 1/2થી થોડી વધારે ભરેલી છે. તો હવે બંને કુકર આવી રીતના આપણે બંધ કરી દઈએ. એક મેં અહીંયા નાની કેક બનાવેલી છે અને બીજી મોટી કે જે મેં બંને કુકર મૂકી દીધા. હવે ઓલમોસ્ટ આ કુકરને આપણે 30 મિનિટ જેવું રાખવાનું છે. એકવાર 30 મિનિટ થઈ જાય એટલે હું ચેક કરી લઈશ. અહીંયા તમે જોઈ શકો છો થોડી એવી કેક કાચી હોય એવું લાગે છે, તો આપણે 10 મિનિટ વધારે રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય ત્યારબાદ 1 બાય 1 આપણે બંને કેક અગેન ચેક કરી લઈશું. જે નાની કેક હશે ઓલમોસ્ટ 30 મિનિટમાં બની જશે. તો એ કુકર પણ આપણે ખોલીને એકવાર જોઈ લઈએ. આ કુકર બહુ જ ગરમ થઈ જાય છે એટલે ફ્રેન્ડ્સ તમારી આજુબાજુમાં નાના બાળકો ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે અગેઇન આપણે ટૂથપીક અથવા તો ચાકાની મદદથી ચેક કરી લઈએ. યસ, આપણું ચાકુ એકદમ સરસ રીતના બહાર નીકળી ગયું છે. દેટ મીન્સ આપણી નાની કેક પરફેક્ટલી બની ગઈ છે. તો ચલો આપણે તેને ડિમોલ્ડ કરીએ. ડિમોલ્ડ કરતી વખતે થોડું એવું પહેલાં ઠારવા દેવાનું. તમે જો કેકને બહાર કાઢતી વખતે આવી રીતના સાણચીનું સાઇન ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બીકોઝ ગરમ હોય છે એટલે તમારી સાણચીથી પણ તમે આરામથી નહીં પકડી શકો. હવે કેક તમે જુઓ છો એમ એકદમ તપેલીથી સરસ રીતના છૂટી પડી ગઈ છે. તો આવી રીતના પ્લેટમાં લઈ અને ઉપર સરસ રીતના ટેપ કરશો એટલે નીકળી જશે. તો એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ખૂબ જ સરસ એવી આપણી કેક તૈયાર છે. તો ચલો આપણે તેને ગાર્નિશ કરીએ. ગાર્નિશ કરવા માટે મારા ઘરે ચોકલેટનો જે સ્લેબ આવે એ અવેલેબલ હતો. તમારી આગળ એ ન હોય અને આટલો કોસ્ટલી ઇવન લેવો પણ ન હોય તો તમે 10 રૂપીઝવાળી બે ડેરી મિલ્કને મેલ્ટ કરી અને એ પણ આરામથી નાની કેકમાં સરસ રીતના ડેકોરેટ કરી શકશો. સાથે સાથે હાર્શલી સિરપનું 10 રૂપીઝવાળું પાઉચ આવે છે એ યુઝ કરી શકાય. મેં અહીંયા બોટલમાંથી યુઝ કરેલું છે, જેનો ટેસ્ટ ચોકલેટ કેકમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એને વધારે ડેકોરેટ કરવા માટે ઉપર હાશલીનું જે સિરપ આવે છે એને પાઇપિંગ બેગમાં એડ કરી અને સરસ રાઉન્ડ એવી ડિઝાઇન બનાવી લઈ. આવી રીતના ધીમે ધીમે રાઉન્ડ કરતા જવાનું જેથી કરીને આપણે કેકનો લુક એકદમ બહારની કેક હોય એવી જ રીતના આવશે. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ કેકનું ડેકોરેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. મેં બંને કેકને થોડો એવો ડિફરન્ટ ટચઅપ આપવાની ટ્રાય કરી છે. તમે અહીંયા જે વામ સીલી આવે છે મલ્ટી કલરની એ એડ કરી શકો, કોઈ પણ ડેરી મિલ્કના જે શોર્ટ્સ આવે એ એડ કરી શકો. હવે આપણે તેને બીજી પ્લેટમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણી ફર્સ્ટ રવા કેક અહીંયા એકદમ તૈયાર છે, ખૂબ યમી એવી બની છે. હું તમને કટ કરીને પણ લાસ્ટમાં બતાવીશ. હવે આપણી સેકન્ડ કેક પણ અત્યારે બની ગઈ છે, તો તેને પણ આપણે સાથે સાથે ડેકોરેટ કરી અને ઉપર 3 ચોકલેટના ફ્લાવર બનાવ્યા છે એ મૂકી દઈએ જેથી કરીને એ કેક પણ ખૂબ જ સરસ એવી બની જાય.
તો છે ને એકદમ યમી એવી બને કેક. તો ચલો આપણે તેને કટ કરી અને પીસ કેવું લાગે છે એ પણ જોઈ લઈએ.